આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। વલસાડમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ તથા ચિકનની દુકાનનો મેડિકલ ટીમના સર્વે બાદ કોઈ પણ ફાર્મ કે દુકાનોમાંની ચિકનોમાં બર્ડ ફ્લૂના ચિહ્ન મળ્યા નથી। જે કાગડા મરી ગયા છે તે પછી કોઈ કાગડાઓના મરણ થયેલ નથી। તેમજ ફાર્મિંગ તથા દુકાનોમાં કામ કરતા કોઈ પણ શખ્સને આનાથી બીમારી થયેલ નથી। 10 દિવસ પછીના રિપોર્ટ લઈ અને ચિકનમાં કોઈ બર્ડ ફ્લૂના રિપોર્ટ ન મળે તો ધંધાની ઉપર આજીવિકા મેળવી રહ્યા અને સંચાલકો સાથે ઘણા મજૂરો વર્ગ પણ કામ કરે છે, જે દરેકની રોજી રોટી બંધ છે। જે અનુરોધથી શરૂ થઈ જાય બીજું મટન માર્કેટથી 1 કિલોમીટરની અંદર દુકાનો બંધ માટે હુકમ થયેલ, જે પછી વલસાડ નગરપાલિકાએ પૂરા વલસાડ શહેરની દુકાનો બંધ કરાવેલ છે, તેવી રજૂઆત વલસાડના સંચાલકો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી। satyade.com વલસાડ। અમારે પોલ્ટ્રી ફાર્મિંગને અમારા સાથે આવનારા સભ્યોમાં પોલ્ટ્રી ફાર્મિંગને સપ્લાયર છે ને દુકાનદારો છે। હવે આજથી લગભગ 10 દિવસ પહેલાં મતન માર્કેટના પાછળના ભાગમાં કાગરાઓ મરી ગયેલા। એ કઈ રીતે મરી ગયેલા એ ખબર, એ ઝેર એનો રિપોર્ટમાં એ આવ્યું કે ઝેરી કંઈક ખોરાક ખાવાથી મરી ગયા, બીમારી એમાં કંઈ હતી નહીં। હવે એ કારણસર કલેક્ટરશ્રીનો આદેશ હતો કે 1 કિલોમીટરની રેન્જના અંદર જે કંઈ દુકાન હોય એ બંધ રાખવી। હવે આજની તારીખમાં એવું છે કે ચિકનની સપ્લાયર બી બંધ છે, આખી મ્યુનિસિપાલિટીના જેટલો અટકપાડી તકનો ઇલાકો ગુંડલાવ છે એ બધું મ્યુનિસિપાલિટીની હદના અંદર બધી દુકાનો જબરજસ્તી બંધ કરાવી, અમને ની કોઈ નોટિસ મળી છે ની કોઈ બીજું કંઈ છે। બીજી વસ્તુ એ છે કે આખા ગુજરાતના અંદર બધે ધંધો ચાલુ છે ને આ કાગરાઓ મરી ગયા એ પછી બીજા કોઈ કાગરા મર્યા નથી, ને જે કાગરાઓ મર્યા છે તો તેમાં ઝેરનું ચનવાઈ નહીં, એમાંથી આવેલું કે ભાઈ એ એમને ઝેરી પદાર્થ ખાધો છે। હવે કલેક્ટરશ્રીને અનુરોધ કરીએ છીએ કે આટલો બધો જે મોટા પાયા પર પોલ્ટ્રી ફાર્મર, ટ્રેડર, સપ્લાયર ને દુકાનદાર એ દુકાનો બંધ કરીને બેસેલા છે તો આમાં અમને ન્યાય આપે। બર્ડ ફ્લૂ જાહેર થયું નથી કે કોઈ પક્ષીના અંદર એવું બર્ડ ફ્લૂ આવ્યું છે એવું કંઈ થયું નહીં મળે। આટલી વલસાડના જેટલા આજુબાજુના ગામોના અંદર પોલ્ટ્રી ફાર્મ છે એના અંદર આરોગ્ય અધિકારી સરકાર તરફથી જઈને તપાસ કરી ચૂક્યા, પણ એક બી પક્ષીમાંથી બર્ડ ફ્લૂ લીકેરું નથી। હવે જો બર્ડ ફ્લૂ હોય તો અમે અમારો જે સ્ટાફ કટિંગ કરે કે જે સપ્લાયર છે કે જે ફાર્મર છે જે એને 50 દિવસ સુધી એને રાખે તો એની અસર એનામાં જોવામાં આવે તો અમે જ બી અમારા પહેલાં બંધ કરી દઈએ, પણ એવું નથી જી। મારું નામ મોહમ્મદ સાદિક સરફુદ્દીન શેખ, મેં ઓનર સના ચિકન। હવે સાહેબ અમે આ બધા જમા એટલા માટે થયા છે કે અમે નોર્મલ માણસ છે ને અમારા સાથે વલસાડ ખાતે સમજો મિનિમમ 50 ચિકનની દુકાન છે ને અમે ટ્રેડર્સ લોકો છે, અમે 7-8 જણા છે તો અમારું એમનું બધાનું ઘેરબાર આના ઉપર જ ચાલે છે ને અમારી ફેમિલી છે, બધાના બચ્ચા છે, આજે સ્કૂલ ફેમિલીનો ખર્ચો તમે બધા જાણો છો। તો સાહેબે આ બી જે બી આપ્યું છે તો સાહેબે બી સોચી વિચારીને આપ્યું, પણ અમારું એવું કહેવાનું છે કે સાહેબ એને 10 દિવસના અંદર રાખે કે ભાઈ 10 દિવસના અંદર જોઈ લઈ પાછા કંઈ રિપોર્ટ લઈ લઈને પાછા જો પોઝિટિવ સારી રિપોર્ટ આવી જાય તો અમને ઇજાજત આપી દે કે ભાઈ નોર્મલ જેવી રીતે તમે દુકાન ખોલતા હતા તે રીતે ખોલો। બસ સૌથી મોટું તો અમારે સાહેબને એ જ જાણવાનું છે કે તમે પાછા એકવાર રિપોર્ટ લઈ લેજો, તો અમારી દુકાનથી આવીને અમારા મરઘા લઈ જાય, જોયે તો કંઈ કાગરા એમ તેમ મરેલા હોય તો તમે એ લઈ જાઓ પાછા। પણ અમારું એવું કહેવાનું કે જો વલસાડનો 1 કિલોમીટરનો એરિયા જ્યાં તમને એવું લાગ્યું હતું કે આ રીતે કંઈ બનાવ બન્યો છે એ બનાવ પરથી તમે પાછું કંઈ ને કંઈ લઈ લેવું, મરઘા જ લઈ જાઓ, જોઈએ તો અમે તો એમ કે મરઘા લઈ જાઓ ને મરઘા એકવાર ભોપાલ મોકલી દેવું, ભોપાલ જે લેબોરેટરી છે જ્યાંથી આ રિપોર્ટ આવ્યો છે તો ભોપાલની અંદર આ અમારા મરઘા મોકલો, ને તમે જો એવું કહેતા હો છે કે નહીં મરઘામાં છે તો અમે રાજી ખુશીથી ચોરી છૂપે બી નહીં વેચશું, તમે જ્યાં સુધી નહીં અમને કહેશો કે વેચો ત્યાં સુધી અમે નહીં વેચશું। તો અમારું એ સાહેબને કહેવાનું છે કે 10 દિવસ જેવા અમને આ વસ્તુના થયા છે, 5-7 દિવસ તો અમને તો અમારી રોજગારી અમારા ઘેરબાર પર બહુ ફરક પડ્યો, કેમ બધાને બધાની રોજી સાથે લાગેલી છે, આજે બધા પરેશાન છે રોજી માટે, તો અમારું જે બી થોડું બહુ ચાલતું છે તો સાહેબને એ જ કે અમારું ઘેરબાર ચાલે ને અમારો ધંધો બધાનો ચાલુ થાય એ જ હેતુથી અમે તો આવ્યા છે, ને અમારું એવું કહેવાનું કે સાહેબને એવું કંઈ લાગતા છે કે હજુ છે જ વલસાડમાં આ વસ્તુ તો અમે અમારા મરઘાને તમને રાજી ખુશીથી જે મરઘા હોય એ તો જે એરિયાના અંદર મરઘા હોય ત્યાંથી તમે વલસાડના મરઘા લઈ જાઓ ને ભોપાલ એક લેબોરેટરીમાં મોકલો, એનો જે ખર્ચો થશે તે અમે લોકો ઉઠાવશું કે ત્યાં સુધીનો જે ખર્ચો છે કે ભાઈ આટલે તમારા મરઘા વલસાડના મરઘા તમે ભોપાલ સુધી મોકલતા છે ને 8,000 રૂપિયા ખર્ચો થાય છે તો અમે બધાને રાજી ખુશીથી એ પૈસા તમને આપી દઈશું, પણ એકવાર મોકલો ને મરઘાના અંદર રિપોર્ટ આવો, જો મરઘાના અંદર જો રિપોર્ટ નથી આવતો કે
કે ભાઈ બ્લડ ફ્લૂ જેવું કંઈ નથી વલસાડના મરઘામાં, તો મને રાજીવ ખુશી સાહેબ પાછું આવેદનપત્ર આ રીતે પહેલે જેવી રીતે આવેદનપત્ર ન્યૂઝવાળાને આપ્યું હતું કે ભાઈ મરઘાની દુકાન નહીં ખોલવાની, તે રીતે પાછું આપી દે કે ભાઈ નગરપાલિકામાં જણાવી દે, પોલીસવાળાને જણાવી દે કે ભાઈ આનો મરઘાની દુકાન હવે કલેક્ટરશ્રીના જાણવાથી ચાલુ કરવામાં આવી છે, તો અમે રાજીવ ખુશી દુકાન ચાલુ કરી દઈશું એવું અમારું કહેવાનું અમારું હેતુ છે કે આ રીતે તમે ચાલુ જરા અમારી એટલી મદદ કરો, મીડિયાને એ જ અમારી રિક્વેસ્ટ છે કે એ મારી હેલ્પ કરો અમારા બધાની, કે તમે ખાલી આ વાત પહોંચાવો કે મરઘાનો કાગરાનો એક રિપોર્ટ પાછો લઈ જાઓ ને ભોપાલ મોકલો, ભોપાલની અંદર જો આવે છે કે નહીં ખરેખર મરઘામાં છે તો અમે રાજી ખુશીથી બંધ કરી દઈશું, ને જો નથી આવતું તો અમને રાજી ખુશીથી તમે જેવી રીતે અમે નોર્મલ અમે ધંધો કરતા હતા મરઘાનો એ રીતે અમને બધાને રજા મળે કે ભાઈ મરઘાની દુકાન તમે ચાલુ કરો. સારું, થેન્ક યુ. યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.